મિત્રો આજે ઇઠાવીસ જૂન આજથી રાજ્યમાં વરસાદની માત્રા અને વિસ્તારોમાં નોંધપાત્ર વધારો જોવા મળશે આવતીકાલથી ખરાખરીનો ખેલ શરૂ થશે જે બીજી જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે કેમકે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ વરસાદની માત્રા અને વિસ્તારોમાં નોંધપાત્ર વધારો થતો જશે મિત્રો અરબ સાગરમાં છવાયેલું અપર એર સર્ક્યુલેશન ગુજરાતથી હવે થોડું દૂર થયું છે પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમના મિડ અપર લેવલના સર્ક્યુલેશનના ટ્રફ હવે ધીરે ધીરે ગુજરાત રાજ્ય સુધી લંબાશે આજે આ પરિસ્થિતિને અનુસંધાને આજે રાજ્યમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના રહેશે તો મિત્રો આજના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ ગણી શકાય જેમાં વાપી વલસાડ ડાંગ ચીખલી સુરત અંકલેશ્વર ભરૂચ નર્મદા આ જિલ્લાના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના વધુ રહેશે જેમાં અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ ઊભો થશે તો સૌરાષ્ટ્રમાં પણ પૂર્વ સૌરાષ્ટ્ર જિલ્લાઓ જેમાં ભાવનગર બોટાદ તેમજ મહુવાની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના સારી એવી જોવા મળી રહી છે જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર આ જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જમાવટ કરશે જેમાં અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ખેડા વડોદરા આણંદ આ જિલ્લાના વિસ્તારોમાં પણ આજે મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે જ્યારે ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે વરસાદી હવામાન જામશે તો કચ્છના ઘણા ભાગોમાં આજે મધ્યમથી સાક સારા વરસાદની સંભાવના ગણી શકાય આવતીકાલથી વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળશે જેનું મુખ્ય રીઝન બંગાળની ખાડીની સિસ્ટમનું અપર મિડ લેવલ સર્ક્યુલેશન ગુજરાતની જેમ જેમ નજીક આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રામાં વધારો થતો જશે જોકે આ અંગેની નિયમિત અપડેટ આપણે વેધર ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો આભા